તારીખ 1-1-2000 વડોદરામાં જી બોર્ડની સ્કૂલમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન કેસેટ નંબર 241. નમઃ શાંતાય તે જસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ગુજરાત વિદ્યુત બોર્ડના પ્રમુખ ભાઈ શ્રી નલીનભાઈ ભટ્ટ, અહીંયા મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, સજ્જનો અને બહેનો, જીવન બે વ્યવસ્થાથી ચાલે છે. પહેલી વ્યવસ્થા કુદરતે મૂકેલી છે અને બીજી વ્યવસ્થા મનુષ્ય બનાવેલી છે. આપણે જે શ્વાસ લઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આ બધી કુદરતી વ્યવસ્થા છે. પણ અહીંયા જે ખુરશીઓ મૂકી છે અને ખુરશીઓ ઉપર તમે બધા બેઠા છો, આ માનવીય વ્યવસ્થા છે. મનુષ્ય જો માનવીય વ્યવસ્થા ના ઉભી કરી હોત તો પશુઓમાં, પક્ષીઓમાં અને મનુષ્યોમાં કોઈ ફરક ન હોત. પશુ પક્ષીઓ પોતાની કોઈ અલગ આગવી ખાસ વ્યવસ્થા ઉભી નથી કરી શકતા, એ કુદરતી વ્યવસ્થામાં જીવન જીવતા હોય છે. એટલે એમની જીવન પદ્ધતિમાં બહુ પરિવર્તન નહીં દેખાય તમને. 1000 વર્ષ પહેલાનો કાગડો અને આજના કાગડામાં બહુ કોઈ ફરક નહીં. 1000 વર્ષ પહેલાનો સર્પ અને આજના સર્પમાં, જીવન વ્યવસ્થામાં કોઈ ફરક નહીં. પણ માણસે 1000 વર્ષમાં ઘણું પરિવર્તન કર્યું છે. કારણ કે માણસ બે વ્યવસ્થામાં જીવે છે, એની પોતાની માનવીય વ્યવસ્થા પણ છે. આ માનવીય વ્યવસ્થા કુદરતની વ્યવસ્થાથી જેટલી દૂર ખસે, જેટલી વિરુદ્ધમાં જાય, એટલો માણસ કુદરતી રીતે દુઃખી થશે. અને જેટલો એ કુદરતની નજીક આવે, એટલો એ કુદરતી રીતે સુખી થશે. માનવીય વ્યવસ્થા છે એ શાશ્વત નથી, સનાતન નથી, એ પરિવર્તનશીલ છે. અને પરિવર્તનશીલ હોવાના કારણે એમાં સતત નવું 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 થયા કરે છે. આપણા કપડાં બદલાઈ ગયા છે, આપણા વાળ બદલાઈ ગયા છે, આપણા મકાનો બદલાઈ ગયા છે, આપણા વાહનો બદલાઈ ગયા છે. અર્જુને જ્યારે યુદ્ધ કર્યું ત્યારે રથ ઉપર બેસીને યુદ્ધ કર્યું હતું. હવે રથ ના ચાલી શકે, હવે બખ્તરબંધ ગાડીઓ આવી, ટેન્કો આવ્યા, મિસાઇલ આવ્યા. માનવીય વ્યવસ્થા સતત બદલાતી રહે છે, અને બદલાતી રહે છે એટલે એમાં નવું 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 સતત સંશોધન થયા કરે છે. તમે કદી વિચાર કર્યો, હું તમારાથી જુદો કેમ પડું છું? મારા વસ્ત્રો તમારા વસ્ત્રો કરતા જુદા કેમ છે? આજ સુધી 1-6 વર્ષની છોકરી સિવાય બીજા કોઈએ મને પૂછ્યું નથી કે સ્વામીજી તમે આ ભગવાન વસ્ત્રો કેમ પહેરો છો. માત્ર 1-6 વર્ષની છોકરીએ જ મને પ્રશ્ન પૂછ્યો હતો અમેરિકામાં. બાકી બધા મળે છે, જુએ છે, રાજી થાય, પણ એમ પૂછે નહીં કે તમે આ કલર કેમ, આ ભગવાન વસ્ત્રો કેમ પહેરો છો. અમેરિકામાં 1-6 વર્ષની છોકરીએ મને પ્રશ્ન પૂછેલો, પટેલની દીકરી હતી. એમના ત્યાં ઉતરેલો એમના બંગલે અને સવારે નાસ્તો કરવા બેઠા, એટલે પેલી બેબી છે ને બહુ બોલ 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 બહુ કરે, એટલે એની મમ્મીએ વારંવાર ચૂપ કરે, ચૂપ રે. પછી મને કે સ્વામીજી આ છોકરી છે ને ઓવર એક્ટિવ છે, બહુ બોલ બોલ કરે છે.
અને એમાં પણ જે દિવસે એને ગળ્યું ખાતું હોય તે દિવસે તો બહુ ઓવર એક્ટિવ થઈ જાય છે. ડોક્ટરે કહ્યું છે કે આને બહુ ગળ્યું ના ખવડાવશો. ગળ્યું ખાય તો મગજ ઓવર એક્ટિવ થઈ જાય છે. મેં કોઈ ડોક્ટરને કહેજો કે આ શોધ તો અમારા પૂર્વજોની છે, એટલે અમે બ્રાહ્મણો લાડવા ખાઈએ છીએ ઓવર એક્ટિવ થવા માટે. આ તો અમારા પૂર્વજોની છે. મેં કહે એમ, મેં કહું હા, એટલા માટે તો આપણે લાડુ ખાઈએ છીએ. પણ કે જો આના સાથે બહુ બોલશો નહીં, માથું ખાઈ જશે તમારું. એ છોકરીને પણ સ્વામીજીને હેરાન ના કરીશ. હું મારા રૂમમાં ગયો, પટેલ હતા એ મોટેલે ગયા, પેલી બેન કઈ રસોઈમાં પડી, અને મેં કહ્યું કે પેલી છોકરી ના આવી જાય એટલે પેલું બારણું બંધ કર્યું મેં રૂમનું. કઈક લખવા વાંચવા બેઠો હોય, ટોપી નીચે ઉતારીને પેલી બેબી આખા બંગલાને આંટો મારીને બારીએ આવીને આમ આમ હાથ પકડીને ઉભી થઈ. મેં કહ્યું આ તો આવી, બારણું બંધ કર્યું છે તો આમથી આવી આ તો. પણ મેં વિચાર કર્યો કે ડોળા કાઢું ને તો જતી રહેશે. હું ડોળા કાઢું એના પહેલા એને દાંત કાઢ્યા, અને એટલા સરસ દાંત કે મેં દાંત કાઢ્યા. હવે તમે વિચાર કરો કે કોઈ તમારા સામે દાંત કાઢે, તમે એના સામે ડોળા કાઢો. એટલે મેં એના સામે દાંત કાઢ્યા એટલે તને એમને મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારા હેર ક્યાં ગયા? આથું મુંડન હેર ક્યાં ગયા? હવે એનો જવાબ આપું ના આપું ત્યાં તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો કે તમને આ ઓરેન્જ કલર કેમ પસંદ છે? આજ સુધી કોઈએ પૂછ્યું નથી કે આ ઓરેન્જ કલર, આ ભગવો કલર તમે શા માટે પહેરો છો. એનું એક કારણ પણ તમને કહું છું. જે અનુકૂળતા છે ને જે પરંપરા છે એમાં શંકા કુશંકા જિજ્ઞાસા નથી હોતી. પ્રતિકૂળતામાં જ શંકાઓ થતી હોય છે, અનુકૂળતામાં નથી થતી હોતી. તમારા ઘરમાં બધું અનુકૂળ છે ને, તમને કોઈ શંકા કુશંકા કંઈ જ નથી. પણ પતિ પત્ની બેયને જો ઝઘડો થયો છે, બેયના મન ખાટા થયા છે, ખટક્યું છે, એટલે પેલો આવશે ને ઘરમાં, એટલે જેમ પોલીસનો કૂતરો સૂંઘતો સૂંઘતો આવે ને એમ એ બધું સૂંઘતો સૂંઘતો આવે. કોણ આવ્યું હતું? આ કેમ આવી પડ્યું છે? આ કેમ આમ થયું? કોણ કહ્યું હતું કે આ કેમ થયું? પહેલા આવા પ્રશ્નો નતા થતા, હવે કેમ થવા માંડ્યા છે? પહેલા અનુકૂળતા હતી એટલે બધું બરાબર હતું, ને હવે પ્રતિકૂળતા થઈ છે. એ પ્રતિકૂળતા શંકાઓ ઉભી કરે છે. એટલા માટે એની મમ્મી આવી ગઈ હાથમાં વેલણ લઈને, અને ઉભી રહે ઉભી રહે ઉભી રહે. મેં કહ્યું ના હો, એ જે પ્રશ્નો પૂછે છે મને બહુ આનંદ આવે છે, અને મને સુખ એ છે કે જે છોકરી પૂછે છે એ તો તમારે પૂછવું જોઈએ. તમને તો કોઈ પ્રશ્ન થતા જ નથી, પ્રશ્ન તો આને જ થાય છે. મને લાગે છે કે હવે તમને કદાચ પ્રશ્ન થવા લાગ્યો હશે કે આ ભગવા કપડાં કેમ પહેર્યા છે? શા કારણથી આપણે બંને એકબીજાથી જુદા વસ્ત્રોથી પડીએ છીએ? આપણા પૂર્વજોએ, મેં કહ્યું એમ, બે વ્યવસ્થામાં એક માનવી વ્યવસ્થા ગોઠવી, અને માનવી વ્યવસ્થામાં એક સંન્યાસ પદ્ધતિ ગોઠવી. સંન્યાસના ચાર મોટા વળાંક છે, તમને કોઈને ખ્યાલ પણ નહીં હોય, અને એટલે ઘણીવાર આજે વિસંવાદ થાય છે. એક શાસ્ત્રીય સંન્યાસ જુદો છે, અને જે જોઈએ છે એ જુદો છે. શાસ્ત્રમાં લખેલો સંવાદ બિલકુલ જુદો છે, અમે જે જીવન જીવીએ છીએ એ બિલકુલ જુદું છે. ઘણી વાર મથામણ થાય કે આ શું સાચું માનવું. પણ પહેલી સંન્યાસની નાની વ્યાખ્યા ઉતરે કહી, માણસ એક ધોરી માર્ગ ઉપર ચાલતો હોય છે, અને સંસારનો પણ એક ધોરી માર્ગ. એક માણસ તરફ તમે જુઓ, ધોરી માર્ગ એવો હોય છે, જન્મવું, મોટા થવું, ભણવું, પરણવું, નોકરી ધંધો કરવો, બાળકો થવા, વળી પાછા એ બાળકોને ભણાવવા, પાછા એમને પરણાવવા, જો એ ઠેકાણે ના પડ્યા હોય તો પાછી એ પંચાયતમાં પડવું, દીકરી પાછી આવી, દીકરાને નોકરી નથી મળતી, એ કડાકૂટ કરતા 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 મરી જવું. કોઈને સંતાન અનુકૂળ આવ્યા, કોઈને પ્રતિકૂળ આવ્યા, કોઈને વહુઓનો અનુકૂળ આવી, કોઈને પ્રતિકૂળ આવી, અને બધા પ્રશ્નો ચાલુ 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 ચાલુ. પ્રશ્નો ક્યારે પૂરા થયા? માણસ જ્યારે મરી ગયો. આપ મુવે ફિર ડૂબ ગઈ દુનિયા. અમારા એક સાધુ હતા, સંત હતા, બહુ રોકડીઓ ઉત્તર આપતા. મને એ કહેતા કે જો મર ગયા સો તર ગયા, જો મર ગયા સો તર ગયા. કેમ આમ બોલો છો? મને કહે હા વાત સાચી છે, મરી ગયા એટલે ખલાસ, વાત પૂરી થઈ ગઈ. અને જે જીવે છે એના આગળ બધા પ્રશ્નો છે.
આ ચીલાચાલુ જીવન છે, આ રાહદારી માર્ગ છે. જરાક વધારે વાત કહું તો આ તમે નથી જીવતા, પેલો તમને આ રીતે જીવાડે છે. તમારી તાકાત હોય તો તમે આમાંથી આઘા પાછા થઈ જાઓ. કોઈના ઉપર દયા કરવા માટે તમે લગ્ન કર્યા? અરે રે બિચારી કેટલી કન્યાઓ, ઓહો હો, લાવો એકાદ કન્યા ઉપર દયા કરું ને હું પરણું. કોઈ કન્યાએ એટલા માટે એને લગ્ન કર્યા કે કોઈ મૂર્તિયા ઉપર દયા કરવી પડે? નહીં, તમે પરણ્યા વિના રહી ન શક્યા. પરણવું છે, પરણવું છે, પરણવું છે. ખાડામાં પડવું પડે તો ખાડામાં પડીએ, પણ પરણવું છે. મારે ત્યાં એક છોકરો આવે, મને કે સ્વામીજી તમે મને કંઈકથી કન્યા લાવી આપો. એટલે મેં કહું આ પ્રશ્ન મારા આગળ મૂકવાનો ના હોય, ના કે તમારા આગળ મેં સમજીને મૂક્યો છે. મને કોઈ જ્ઞાતિ બાદ નથી, ઝાડુ લગાવનારની દીકરી હોય તો એ હું પરણવા તૈયાર છું. પણ એમ કહું તને આટલી બધી ઉતાવળ કેમ આવી? ઉતાવળ ના આવે, 38મું વર્ષ બેઠું અને હજુ કઈ ઠેકાણું પડે એવું કશું લાગતું નથી. યાદ રાખજો, એક કુદરતી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાને તોડવી બહુ કઠિન છે, બહુ અઘરી છે. તમારે બાળકની જરૂર નથી, પણ બાળક ન થયું એટલે ઊંચા નીચા થઈ ગયા. દેરીએ દેરીએ દીવો કર્યો, સવાસેર માટી આપો, સવાસેર માટી આપો, સવાસેર માટી આપો. અમારી આ બધી દેરીઓ એટલે ચાલે છે, જે દિવસે તમારા મનમાંથી આ વૃત્તિઓ સમાપ્ત થઈ જશે અમારી દેરીઓ આપોઆપ બંધ થઈ જવાની છે. બહુ ચાલે છે, કંઈક ને કંઈક લઈને બેસી જાઓ, જુઓ કેવી દેરીઓ ચાલે છે. તમને સંતાનની જરૂર હતી એટલે તમે આ ચાલ્યા, કોઈના ઉપર દયા કરવા માટે નહીં. પણ એ જે સંતાન થયું ને, હવે પછી વરી પાછી કુદરત આગળ ચલાવે છે. એને કોઈની નજર ના લાગે, એ રૂપાળો દેખાય, કાળું ટપકું કરો, આમ કરો, આમ રમાડો. માં જે ધવડાવે છે એ છોકરા ઉપર દયા કરવા નથી ધવડાવતી, ધવડાવ્યા વિના રહી નથી શકતી. અને હવે રહી શકે છે તો બજારમાંથી લઈ આવ્યા બોતલો દૂધ છે, પણ છોકરા વિના નથી રહી શકતી. છોકરું એને ગમે છે, છોકરા વિના એને ગમતું નથી. તમે જુઓ, એક કુદરતે એક વ્યવસ્થા કરેલી છે, તમે આખી વ્યવસ્થામાં એક સ્ક્રૂ બનીને આ અંદર ભાગ લઈ રહ્યા છો. જરાક ખસી તો જુઓ. 4 દિવસ એ છોકરું બહાર જાય છે તો માને ગમતું નથી, એને બોલાવી લાવો ને, મને હવે ગમતું નથી, છોકરા વિના ગમતું નથી. અને હવે છોકરો છે, એ છોકરો મોટો થયો છે, ભણા ભણાવવો છે, ક્યાં ક્યાં એના મા બાપ અહીં પ્રવેશ આપો, 25,000 ડોનેશન આપો, આ કરો, તે કરો, ફલાણું કરો, એને ભણાવે છે. માફ કરજો, આજે તો ભણાવવાનો પણ એક રોગ લાગ્યો છે. છોકરાનું રમવાનું ગાયબ થઈ ગયું, ખતમ થઈ ગયું. ઉઠે ત્યારથી ચોપડ્યો, ઊંઘે ત્યાં સુધી વાંચ વાંચ વાંચ. 10માં તારો નંબર આવવો જોઈએ. તું છોકરું ખોઈ બેસી છે, એને રમવા દે, એને ટીવી જોવા દે. તો તમારામાંથી ઘણા કહેશે કે મહારાજ તમે વળી આવું કહો છો ટીવી જોવાનું? અરે એને કાર્ટૂન જોવા દે, કાર્ટૂનમાંથી એને જ્ઞાન મળે છે. ખાલી ચોપડીમાં જ જ્ઞાન નથી, તમે સતત એના ઉપર એક એવું પંચિંગ લઈને બેઠા છો કે બસ એ આખો દિવસ ભણ 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 કરે. હું કાશીમાં રહેતો એક 12 વર્ષનો છોકરો જામનગરનો ત્યાં ભણવા આવેલો, 12 જ વર્ષનો, 10,000-20,000ની મેદની વચ્ચે પ્રવચન કરે, મંત્ર મુગ્ધ થઈને લોકો સાંભળે. રાજેન્દ્ર પ્રસાદ ત્યારે રાષ્ટ્રપતિ હતા, એ રાષ્ટ્રપતિ એને તેડેલો ને એને ઇનામ આપેલું. એટલો પ્રતિભાશાળી જામનગરના બ્રાહ્મણનો એ છોકરો, એટલો પ્રતિભાશાળી. હું જે આશ્રમમાં રહ્યો એ જ આશ્રમમાં એ પહેલા રહેતો હતો. આત્મહત્યા કરીને મરી ગયો, 13-14 વર્ષની ઉંમરે પહોંચતા પહોંચતા આત્મહત્યા કરીને મરી ગયો. પછી એ રૂમમાં કોઈ રહેવા જ ના જાય, ભૂત છે, ભૂત થયું છે, ભૂત થયું છે એમ કરીને કોઈ. એ છોકરો કેમ મરી ગયો, કેમ આત્મહત્યા કરી લીધી? એને બચપણમાં પ્રૌઢત્વ ઉપર થોપી દીધું, એટલા માટે. એ જયારે બાળક હતો 12 વર્ષનો, ત્યારે એને બાળકની જિંદગીની જગ્યાએ 50 વર્ષના છોકરા ઉપર 50 વર્ષની ઉંમર મૂકી દીધી. હવે હંમેશા પ્રૌઢ થઈને જીવવા લાગ્યો. તંત્રની 4-4 પરીક્ષાઓ એક સાથે આપે, રાત્રે ને દિવસે ભણ 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 કરે, આત્મહત્યા કરીને મરી ગયો.
બાળકનું બાળપણું ના છીનવી લો. જો કનૈયો રમ્યો હતો અને સારી રીતે રમ્યો હતો અને માખણ મિશ્રી ખાતો હતો, તમારા કનૈયાએ કયો દોષ કર્યો છે? એને થોડુંક તો રમવા દો. પણ આ એક પ્રવાહ છે, જેને આપણે એક પ્રવાહ છે, તમે આ પ્રવાહમાંથી છૂટી જુઓ, ખબર પડે. એટલે આ વ્યવસ્થાની સાથે આપણા પૂર્વજોએ એક બીજી વ્યવસ્થા કરી, અને બીજી વ્યવસ્થા એ હતી કે જે લોકો પોતાના માટે કે પોતાના સ્વજનો માટે નથી જીવતા, પણ સૌના માટે જીવે છે, વિશાળ દુનિયાના માટે જીવે, એ સંન્યાસી છે. આખી પોતાના માટે તો આખી દુનિયા જીવે છે, પણ જેમનું કુટુંબ વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા માટે જે જીવે છે, તમારા રસોડે તમારા ઘરના માણસો જમે છે, અને બે ચાર પાંચ માણસો જમતા જમાડવા જ પડે, એમાં કઈ મોટી વાત કરો છો? પણ જેના રસોડે 25-50-100-200 માણસો જમે છે, જેને કશું લેવા દેવા નથી એ જમે છે, કોઈ ગરીબ માણસે જમે છે, કોઈ ફલાણો માણસે આવીને જમે છે, એ સંન્યાસી છે. જ્યાં જીવનમાં વિશાળતા આવી નહીં, શા માટે આ ઉજાગર કરો છો? કોના માટે કરો છો? શું જરૂર છે? આ એક બીજી પદ્ધતિ છે, અને એટલા માટે આપણે સંન્યાસીને પૂજ્ય માન્યો. એટલા માટે પૂજ્ય માન્યો, આખી દુનિયા એક ઘરેડમાં દોડી રહી છે, ઈચ્છાએ કે અનિચ્છાએ, ત્યારે આ માણસ એક અલગ થઈને, જુદો થઈને એક વ્યાપક જીવન જીવે છે, વિશાળ જીવન જીવે છે, અને વિશાળતામાં એને આખી દુનિયા પોતાની લાગે છે. તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, એની બિસેન્ટ છે ને, પાદરીની પત્ની હતી અને બહુ ધાર્મિક હતી, અત્યંત ધાર્મિક હતી. સ્વાભાવિક છે, પાદરી હોય એટલે કર્મ ધાર્મિકતા હોય જ. પણ જીવનમાં એક બહુ મોટો આઘાત, બે બાળકો એના, બે દીકરા, બહુ વાલા દીકરા મરી, અને મરી જવાનો એને બહુ આઘાત લાગ્યો. કદી તમે વિચાર કર્યો આપણને આઘાત કેમ લાગે છે? અંદર શું એવી વ્યવસ્થા છે કે કોઈ મરી જાય તો કશું નથી થતું, કોઈ મરી જાય તો બહુ આઘાત લાગે છે. પ્લેન હમણાં હાઈજેક થયું, એક માણસને મારી નાખ્યો, બધું ઘણું 8 દિવસ સુધી ચાલ્યું. આપણે બધા બહુ ઉદ્વેગથી બધું જોતા હતા, પણ એવું જ પ્લેન જો અમેરિકાનું થયું હોત તો કઈ નહીં, તો હોય એમ કે પાકિસ્તાનનું થયું હોત તો આપણે કઈ ખુશ થાત કે થવા દો, બરાબર છે, માગતો તો જેમ એ લોકો ખુશ થતા હશે. અને આપણા માણસો હોય એમાં આપણો પોતાનો પેસેન્જર હોય અંદર, તો કેટલો આઘાત લાગે, એ મરી જાય. શું કારણ છે? કોઈ વાર તો વિચાર કરો કે આઘાત ક્યાંથી લાગે છે? રચનારાએ એવી શું રચના કરી છે કે આપણને પ્રેમ થાય છે, આઘાત થાય છે, આનંદ થાય છે, હર્ષ થાય છે, શોક થાય છે? બસ એ રચનાનું નામ જ રચનાકારને. એટલે આપણે તો 4 સંન્યાસ પદ્ધતિઓ છે, જે બહુ પ્રાચીન સંન્યાસ પદ્ધતિ છે, એ બહુ ચાલી નહીં, બહુ ચાલી નહીં, કારણ કે વ્યવહારિક નથી. 75 વર્ષે માણસે સંન્યાસ લેવાનો, 25 વર્ષ સુધી ભણવાનો, બાકીના 25 વર્ષ છે એમાં ગ્રસ્થાશ્રમ કરવાનો, બાકીના 25 વર્ષ છે એ વાનપ્રસ્થ થવાનો, અને 75 વર્ષ પછી સંન્યાસ લેવાનો. તમારી પાસે સારામાં સારા વિચારો હોય, આદર્શમાં આદર્શ થિંકિંગ હોય, પણ લોકોના પગ પહોંચે નહીં એવી સીડી હોય, તો કદી એ વિચારવાનું જીવનમાં નહીં ઉતરી શકે. યુધિષ્ઠિરમાં અને ભીમમાં આ જ ફરક છે. યુધિષ્ઠિરની પાસે વિચારો છે, બહુ ઊંચા વિચારો છે. ભીમની પાસે કૃતિ છે, અને કૃતિ એવી છે કે માર બુધું ને કર સીધું. આખા મહાભારતમાં તમે જોશો કે સંકટના સમયે ભીમે જ કામ કર્યું છે, અને ઘણી વાર તો આ યુધિષ્ઠિર સંકટ ઉભા કરે છે, યુધિષ્ઠિરના કારણે સંકટ ઉભા થાય છે. જુગારીએ રમ્યા, ભીમે ના પાડી, ભીમે કહ્યું બસ મોટા ભાઈ હવે નહીં રમવાનું, ના મારે રમવું છે. દ્રૌપદીએ મૂક્યા, હવે સંકટ તો એમણે ઉભું કર્યું. હું અસત્ય નહીં બોલું, નરોવા કુંજરોવા પણ નહીં બોલું, હવે સંકટ ઉભું કરી દીધું, આ આખી સેના મરી જશે, આ યુદ્ધ નીતિ છે. ભીમ છે એ ધરતી ઉપરનો માણસ, અને જે ધરતી ઉપરનું ચિંતન હોય છે એ જ સ્થાયી થતું હોય છે. ગાંધીજીમાં અને વલ્લભભાઈમાં આ જ ફરક છે. ગાંધીજી મહાન છે પણ યુધિષ્ઠિર છે, અને સરદારે મહાન છે
પણ સરદાર જમીન ઉપરના માણસ છે, એ ભીમ જેવા છે. સરદાર વિના સંકટ દૂર ના થઈ શકે. અત્યારે જો સંકટ સરદાર હોત તો આ આખો પ્રશ્ન જુદી રીતે ઉકેલાયો હોત. એમ તમારી પાસે આદર્શમાં આદર્શ થિંકિંગ હોય, ઊંચામાં ઊંચા વિચારો હોય, પણ જો એ જમીન ઉપરના ના હોય તો એ કદી તમે એને જીવનમાં એનો પ્રભાવ ના લાવી શકો. જીવનમાં જો એની અસર ને પ્રભાવ લાવવો હોય તો એ વાસ્તવિકતા સાથે જોડાયેલા હોવા જોઈએ. અને આ કારણે 2300 વર્ષ પછી પણ ચાણક્ય જીવતો છે, ચાણક્ય મરતો નથી. ચાણક્યના વિચારો જમીન ઉપરના છે, ધરતી ઉપરના છે. એણે કહ્યું, યુદ્ધ વખતે ધર્મ જુદો હોય. તમે વાંચો, ધર્મ છે એ બદલાતો હોય છે. રાજધર્મ જુદો છે, યતિ ધર્મ જુદો છે. ક્ષમા શત્રુ ચ મિત્રે ચ યતિનાંતુ ભૂષણમ અપરાધીશુ સત્વેશુ નૃપતિનાંત દૂષણમ. આ બધાને કહી દો ભાઈ હરફર ના કરે. તમારે શત્રુ ચ મિત્રે ચ યતિનાંતુ ભૂષણમ. કોઈ સંન્યાસી છે એ શત્રુમાં અને મિત્રમાં ક્ષમા ભાવ રાખે એ એનું ભૂષણ છે. અપરાધીશુ સત્વેશુ નૃપતિનાંત દૂષણમ. પણ અપરાધીઓ ઉપર દયા કરે, અપરાધીઓને ક્ષમા કરે, એ તો રાજા માટે દૂષણ છે, એ રાજધર્મ નથી. યતિ ધર્મ જુદો છે, રાજધર્મ જુદો છે. એને તો કઠોર દંડ દેવો જોઈએ. આ જમીન ઉપરની વાત છે. એટલે પેલો જે 75 વર્ષનો સંન્યાસ હતો એ ચાલ્યો નહીં. માનો કે તમારામાંથી કોઈ 75 વર્ષના હોય, થોડા ઘણા તો હશે જ કદાચ. હવે એમને એમ કહો, ચાલો હવે સંન્યાસ લો. અને કેવો સંન્યાસ ખબર છે? જે શાસ્ત્રમાં લખેલો છે, ગામ બહાર ઝાડ નીચે રહેવાનું, મકાનમાં નહીં, ઝાડ નીચે રહેવાનું. ગામમાંથી જયારે ધુમાડો બંધ થઈ જાય એટલે રસોઈનું કામ પૂરું થઈ જાય, આખું ગામ જમી લે, પછી જે વધ્યું ઘટ્યું હોય એની ભિક્ષા લાવવાની. જો પેલા લેવા જાઓ તો પોતાના માટે રાંધેલી રસોઈ કદાચ આપી દે તે લોકો ભૂખ્યા રહે. એટલે આખું ગામ જમી લે અને પછી જે વધ્યું ઘટ્યું બાકીનું હોય એ લઈ આવવાનું. અને લાવેલો જે ભિક્ષા છે એ નદીમાં 5 વાર ઝબોળી દેવાની, એનો રસ કસકાડી નાખવાનો. પછી ભિક્ષા 1 વાર લેવાની 24 કલાકમાં. જેની 75 વર્ષ વાળા જે હોય અને જેને આવો સંન્યાસ લેવાની ઈચ્છા હોય, આપણે શરૂઆત કરીએ. કોઈ ના લે. 75 વર્ષની ઉંમરે જયારે એને પગમાં વા આવ્યો હોય, દાંત પડી ગયા હોય, આંખે મોતીઓ હોય, કાન બેરા થઈ ગયા હોય, શરીરમાં કેટલા રોગો આવી ગયા હોય, એવા ટાઈમે તમે એને ગામ બહાર ઝાડ નીચે રાખો અને 3 દિવસથી વધારે રહેવાનું નહીં પાછું, અને આ પ્રકારની ભિક્ષા કરાવો, એ તો એના ઉપર જુલમ થયો કહેવાય. એને તો સારા બિછાના ઉપર, સારી પથારી ઉપર સુવાડવાના હોય. બાપા બાપા બાપા, સવારે શીરો કરી આપો, અત્યારે અડદિયા હોય તો અડદિયા કરી આપો, વસાણું કરી આપો, ગરમ ગરમ ચા આપો. અરે એ 75 વર્ષે બિચારો કેટલો શરીરથી થાકી ગયો છે. આ ચાલ્યું નહીં, કારણ કે વ્યવહારિક નહોતું. અને એ બીજું કે આ અનિવાર્ય નહોતું, આ અનિવાર્ય નહોતું. અનિવાર્ય હોત તો ભીષ્મે સંન્યાસ લીધો હોત, તો કૃષ્ણે લીધો હોત, અર્જુને લીધો હોત, એ બધા 75 વર્ષ વટાવી ચૂકેલા છે. જે કોઈની ઈચ્છા થાય એટલે ખાસ બહુ લેતા નહીં. પછી એક બીજો વળાંક આવ્યો, અને બીજો વળાંક આવ્યો શ્રમણ કાળમાં, બુદ્ધ અને મહાવીરના સમયમાં. એમણે કહ્યું, 75 વર્ષ સુધી રાહ નહીં જોવાની. બચપણથી જ લઈ લો, બ્રહ્મચર્યાશ્રમમાંથી જ લઈ લો, યુવાવસ્થામાંથી જ લઈ લો. અને બહુ ધડાધડ સાધુઓ થવા માંડ્યા, સંન્યાસીઓ થવા માંડ્યા. એકલા બુદ્ધની સાથે 60,000 સાધુઓ ભિક્ષુઓ ફરતા હતા. ખરેખર આ ભિક્ષુઓના સાધુઓના ટોળા શ્રમણ કાળની દેન છે. આટલે આ સાધુઓ દુનિયાના કોઈ ભાગમાં તમને જોવા નહીં મળે. તમે અમેરિકા જાઓ કે ઇંગ્લેન્ડ જાઓ કે દુનિયાના કોઈ છેડામાં જાઓ, કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. આ શ્રમણ કાળની દેન છે. હવે 75 વર્ષનો રાખ્યો હોય એટલે 75 વર્ષ પહેલા જ ઘણા મરી જાય, એટલે સંન્યાસ થવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય. પણ આમને જો નાની ઉંમરથી યુવાવસ્થામાં અને જે હોય તે
બુદ્ધની પાસે, મહાવીરની પાસે. રાજા જાય તો રાજાને પ્રવૃજ્યા ગ્રહણ કરાવે, દરજી જાય, સુથાર જાય, લુહાર જાય, સ્ત્રી જાય, પુરુષ જાય, એક જ વાત, પ્રવૃજ્યા પ્રવૃજ્યા પ્રવૃજ્યા. મોક્ષ છે એ પ્રવૃજ્યા વિના મોક્ષ મળવાનો નથી. સંસારીને મોક્ષ હોય જ નહીં. ગમે એટલો સારો સંસારી હોય તો બહુ બહુ તો એ સ્વર્ગમાં જાય કે બીજો સારો જન્મ ભોગવે. સંન્યાસી વિના મોક્ષ મળે જ નહીં. એટલે આ બીજો વળાંક આવ્યો. અને બીજા વળાંકમાં બિહાર એટલે વિહાર, અને વિહાર એટલે બૌદ્ધોને સાધુઓને રહેવાની જગ્યા. સાધુઓ જ સાધુઓ, ટોળા જ ટોળા, ટોળા જ ટોળા. આનું એક જમાપાસું પણ થયું કે આ યુવાવસ્થામાં લીધેલો જે સંન્યાસ છે એ છોકરાઓ ભણવા લાગ્યા, વિદ્વાન થવા લાગ્યા અને ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. જરા ધ્યાન દેજો, આપણે ત્યાં ધર્મનો પ્રચાર છે જ નહીં. કોઈને ખોટું લાગે તો માફ કરજો, આપણે ત્યાં ધર્મનો પ્રચાર નથી. પ્રચાર ક્યારે થાય? કે પ્રસાર કરવો હોય ત્યારે થાય. પ્રસાર ક્યારે કરવાનો હોય? કે બીજા લોકો આપણામાં ભળે, આપણામાં આવે. એક મુસલમાન બીજાને મુસલમાન બનાવવા માટે પ્રચાર કરે છે, એક ક્રિશ્ચિયન બીજાને ક્રિશ્ચિયન બનાવવા માટે પ્રચાર કરે છે. આપણે હિન્દુ ક્યાં બનાવીએ છીએ અને કોણ બનવા તૈયાર થાય છે? આફ્રિકામાં રહેનારા લોકોને પૂછો કે 30 વર્ષથી આફ્રિકામાં રહેતો હોય અને એના ઘરમાં જે બોય હોય એ 30 વર્ષથી બોય પણ કરતો હોય, પણ એ કાં તો જોન્સન હોય કાં તો વિલ્સન હોય, એને કદી આપણે જય શ્રી કૃષ્ણ કે આપણે એને હિન્દુ બનાવીએ વાત જ નહીં. હું જિંજામાં ગયેલો વર્ષો પહેલા 71માં, ઈદી અમીનનું રાજ થયેલું ત્યારે, ત્યાં યુગાન્ડામાં એક નકુરુમાં કે કોઈ જગ્યાએ એક લુવાણા થઈ ગયેલા, તલવાર રાખતા અને ભગત હતા. એમણે થોડા આફ્રિકનોને આપણા ગીત ગાતા શીખવાડેલા, અને એ ગીત એવી રીતે ગાય જેવા આપણે ગાય, મીરાબાઈના, નરસિંહ મહેતાના, તંબુરો આપે, મંજીરા આપે, બહુ સરસ ભજન મંડળી. એટલે ત્યાં મંદિરમાં બહાર પેલું જે મંદિરનો એમાં બેસીને ગાય, એક સજ્જન આવ્યા, વૃદ્ધ સજ્જન, મને કે આ એમનું નામ હિરજી બાપા, હિરજી બાપા, મને કે આ હિરજી નખોદ કાઢવા બેઠો છે, બધું આપણું મંદિર અફડાવી નાખ્યું. એમ મેં તો કે બધાને તગડી મૂક્યા બહાર, બધાને. પેલા હિરજી બાપાએ થોડાક લોકોને ભજન ગાતા શીખવાડેલા હતા, બીજા બાપાએ મંદિર અભડી ના જાય એટલે બધાને બહાર કાઢી મૂક્યા. તમારા પગ ઉપર પથરા તમે પોતે માર્યા છે, બીજાએ નથી માર્યા. જ્યાં સુધી બીજાનો દોષ જોયા કરશો તમે કદી પણ બળવાન નથી થઈ શકવાના. પહેલા આપણે આપણા પગ ઉપર પથરા મારતા બંધ થઈએ. આપણે પ્રચાર નથી, આપણે શું કરીએ છીએ? કથા કરીએ છીએ. અમે સાધુ સંન્યાસીઓ અત્યારે શું કરીએ? પછી વેદાંતની કથા હોય કે પુરાણની હોય કે ભાગવતની હોય, કેવી કથાઓ કરીએ છીએ. અને કથાઓ છે એ એટલા માટે કરીએ છીએ, જોઈએ કે વડોદરામાં ક્યાં સારી આવક થાય એવી છે, અમદાવાદમાં ક્યાં સારી આવક થાય એવી છે, મુંબઈમાં ક્યાં સારી આવક થાય એવી છે. હવે એની ટકાવારી થાય છે, પાછી 30% તમારા, 70% મારા, એવી ટકાવારી. કેમ આપણે આદિવાસી ક્ષેત્રોમાં ના ગયા? કેમ આપણે પછાત મોહલ્લામાં ના ગયા? મારે ત્યાં પેટલાદમાં 2000 ઘર વાઘરીના છે, વાઘરી કુટુંબો 2000 ઘર છે. મારા સામે થોડાક ભાઈઓ રહે એટલા સંસ્કારી, તમે એમને જુઓ તો આમ તમે કલ્પના ના કરી શકો એટલા સંસ્કારી. પણ એ 2000 ઘરને હિન્દુ રાખનાર કબીર છે, કોઈ શંકરાચાર્ય નથી. કારણ કે કબીર અભડાતો નથી, પેલા ગાદીવાળા તો અભડાય છે, તો નજીક ના આવવા. એ 2000 ઘરને હિન્દુ રાખનાર કબીર છે. એ 2-4 માણસો મારી પાસે આવ્યા, મને કે અમે અધિક મહિનામાં મહાભારતની કથા કરી અને કાલે અધિક મહિનો પૂરો થાય છે તો સમાપ્તિમાં તમે આવશો? મેં કહ્યું જરૂર આવીશ. કથા કોણે કરી? કે અમારા એક છોકરાએ ભણેલો હતો ને, એ છોકરાએ વાંચ્યું ને અમે બધાએ સાંભળ્યું. મેં કહ્યું જરૂર આવીશ, 3:30 વાગે છે તો જરૂર આવીશ. એ ગયા, પછી 8-10 જણા બેઠેલા. મેં કહ્યું જુઓ આપણે બધાએ કાલે જવાનું છે. મને કે ના હો મહારાજ, જજો નહીં, કેવા દેખાશો, લોકો કેવી ટીકા કરશે. 20-25 વર્ષ ઉપરની વાત કરું, તમને કોઈ જવાની જગ્યા ના મળી ને, તમે ક્યાં કથા? મેં કહું હું તો જવાનો છું, તમારે કોઈને આવવું હોય તો આવજો ને, ના આવવું હોય તો ના આવજો. એ 8-10 જે ખાસ માણસો કહેવાય એમાંથી 3 જ આવ્યા, 5 કે ના ત્યાં તો ના અવાય, વાઘરીવાડમાં જવાતું હશે એમ કે. હવે
હું વાઘરીવાડમાં ના જાઉં, કોઈ મોટા આચાર્ય ના જાય, પછી પેલો પાદરી જાય તો એમાં દોષ કોનો છે? પછી પેલો પાદરી જાય એ વેક્યુમ છે, ત્યાં ખાલીપણું છે, કારણ કે આપણે જતા નથી. હવે ખાલીપણું પેલો ભરે છે, આપણે એને ગાળો દઈએ છીએ. એને ગાળો ના દો, પહેલા તમે વેક્યુમને ભરો. વિવેકાનંદે એ જ કર્યું, હું પછી તમને કહું એ વાત. એટલે આપણે પ્રચાર નથી કરી શકતા, પ્રસાર નથી થઈ શકતા. પ્રચાર પ્રસાર કરવા માટેની જે વાસ્તવિકતાઓ છે આપણી પાસે નથી. સંકોચ સાથે, દુઃખ સાથે કહેવું પડે છે. મારે પેટલાદમાં બે મુસ્લિમો આવે અને મને કહે કે અમારે હિન્દુ થવું છે, અને સાચા ભાવથી કે હિન્દુ થવું છે, અને હું એને હિન્દુ બનાવીને આશ્રમમાં રાખું, મારો અડધો આશ્રમ ખાલી થઈ જાય. હે કે મિયાને આમાં લાવ્યા હતો, આશ્રમ આખો અબડાવ્યો. ક્યાં તમે કોઈ વાર તો વિચાર કરો, આપણે સ્વીકારી શકીએ છીએ, આપણે પચાવી શકીએ છીએ, આપણા ભાઈઓને સ્વીકારી શકીએ છીએ. આપણે તો કથાઓ કરીએ છીએ, અને કથાઓમાં મુખ્ય યજમાન ઉપર આટલા પૈસા, અને ફલાણાના ઉપર આટલા પૈસા, બધું આખું લિસ્ટ. એક વાર ફળાર કરાવો તો આટલા પૈસા, ને ફલાણું કરાવો તો આટલા પૈસા. એ તો કોમર્શિયલ સેન્ટર ઉભું કર્યું છે, અહીં પ્રચારની વાત જ નથી. શેઠિયાઓ સિવાય કોઈની અહીં અણી પેસતી, એટલે એમના માટે ફર્સ્ટ ક્લાસની ગાદીઓ બેસાવી છે, પછી સેકન્ડ ક્લાસ, પછી થર્ડ ક્લાસ. અને સાંભળનારો વર્ગ થર્ડ ક્લાસમાં હોય છે, એ પણ તમને કહી. એક ભાગવત સપ્તાહનું ઉદઘાટન કરવા મને લઈ ગયા, ઓળખીતા સાધુ હતા. 154મી એમની સપ્તાહ હતી. મને કે આવવું જ પડશે, આવું સરસ મંચ બનાવેલો, અમે બે પાસે પાસે બેઠેલા. હવે બન્યું એવું કે આગળ જે ફર્સ્ટ ક્લાસની ગાદી તકિયા, એમાં જે પહેલી ગાદી ઉપર બેઠેલા ને એ સુઈ ગયેલા, આડા પડીને સુઈ ગયેલા. વૃદ્ધ પુરુષ હતા, ટોપી ખસી ગયેલી ને પેલી પાટલીનું ધોત્યું તો એ થોડું ખસી ગયેલું. મેં કહ્યું એમને જગાડો, મને કે પ્રવચન કરો. મેં કહું પછી કરું, મારી નજર ત્યાં જાય છે, માટે એમને જગાડો. મને કે એ તરફ જોશો જ નહીં. મેં કહ્યું ના જોશો એટલે વધારે જોવાનું મન થાય. મને કે રવા દો ને, એ જગાડવા જેવા નથી. પણ કીધું તો આવ્યા છે કેમ, કથા સાંભળવા આવ્યા છે કે ઊંઘવા આવ્યા છે? પછી મને કાન ખાનગીમાં મને કે એ આપણી દૂધણી ભેંસ છે. મેં કહું દૂધણી ભેંસ? હા, આ સાત દિવસ જે સપ્તાહ ચાલશે એમાં જેટલા ચોખા જરૂર પડશે બધા એમની મિલમાંથી આવવાના છે. એટલે એ ઊંઘે તો એ વાહવા, સાંભળે તો એ વાહવા, જે કરે એ વાહવા, એમને એમને છંછેડશો. અત્યારે તો એમની 250 ઉપર કથાઓ થઈ ગઈ, ત્યારે 154મી કથા ચાલતી હતી. તમે આને ધર્મ પ્રચાર કહો છો? ધર્મને ને આને કઈ લેવા દેવા? આ તો પવાલી ભરવા માટે ભેંસો ખોળવાની રીત છે, કે ક્યાં જઈએ ને અમને ભેંસો મળે ને અમારી પવાલી ભરાય. એમને ને ધર્મને ને પ્રચારને શું લેવા દેવા છે? પ્રચાર કરવો હોય, પ્રસાર કરવો હોય, તો પહેલા પોતાનું કલેવર સુધારવું. બુદ્ધોએ પ્રચાર કર્યો, બૌદ્ધોએ પ્રચાર કર્યો, અડધી દુનિયામાં ફેલાઈ ગયો. એમની પાસે ફેલાવાની શક્તિ હતી, એમને કોઈ કઠોર નિયમો ના બનાવ્યા. જૈનો ના ફેલાઈ શક્યા, કારણ કે જૈનોની પાસે પણ ફેલાવાની શક્તિ નથી. એ તો આપણા કરતા વધારે, આપણે તો હજુ તોય થોડા વિશાળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. એમને તો આ લીલોતરી ઉપર પગ ના મુકાય ને આ ના ખવાય ને અહીં પાટી બાંધો ને અહીં ફલાણું બાંધો ને. હમણાં મારે ત્યાં 4 સાધ્વીઓ આવેલી, જૈન સાધ્વીઓ, આશ્રમ રોડ ઉપર, એટલે ઘણા આવે ઉતરે, બધાને ફૂલ સગવડ, ઉકાળેલું પાણી આપવાનું, બધું જ. પછી વાત વાતમાં વાત નીકળી, બહુ પ્રભાવિત થયા, બહુ ખુશ થયા. એક કાગળ લખીને મને આપવા આવ્યા કે અમે રહ્યા ને અમને તો બહુ અહીં સગવડ આપી તમે. પછી કઈ વાત વાતમાં વાત નીકળી ગઈ. મેં કહું ભાઈ અમારા આશ્રમમાં તો લસણ ડુંગળી ખવાય છે. હર 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 કે શું કા પાપ લાગે? મેં કહું પાપ બધા જૈનોને લાગે, અમને ના લાગે. બધા મુસલમાનને ઓછામાં ઓછા પાપ લાગે, અને સૌથી વધારેમાં વધારે પાપ લાગે જૈનોને. મેં અમારે આયુર્વેદમાં તો લસણ ડુંગળીની એટલી બધી મહિમા છે, અને હું ધારું તો ચૂપચાપ ખાનગીમાં ખાઈ શકું, પણ હું તો એનો પ્રચારક છું, અને તમને કહું છું કે બને એટલી ડુંગળી ખાજો, બને એટલું લસણ ખાજો. મને મારા ગુરુએ કહેલું, મને કે સચ્ચિદાનંદ તું આ ડુંગળી લસણ બંધ કરાવે છે તો આ ગરીબ માણસો ખાશે શું? આપણે તો કોઈ માંસાહારી પ્રજા નથી. હવે રહ્યું દૂધ નહીં, ઘી નહીં, છાશ નહીં, એક ગરીબોના માટે આ ડુંગળી ને લસણ, એના પાછળ આ બાવા પાછળ પડી ગયા. ધર્મ પાલન કરવો હોય તો ડુંગળી છોડો, લસણ છોડો, એમ કોઈ નથી કહેતું લાંચ ખાવાનું છોડો, વ્યાજ ખાવાનું છોડો.
એવું કોઈ કહેતું નથી, એનો વાંધો નથી. પણ આ ડુંગરી લસણ ઉપર બધો ધર્મ આવી ગયો. એક સભામાં સ્વામિનારાયણના સાધુઓ બેઠેલા, ત્રણ ચાર મારી બાજુમાં, અને પ્રસંગ આવી ગયો. હવે પ્રસંગ આવ્યો એટલે આવ્યો બરાબર. મેં એમના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, જો કીધું આ સ્વામિનારાયણના સાધુઓ બેઠા છે, પણ હું તમને કહું છું કે ડુંગરી ખાઓ હિન્દુઓ, થોડા તમો ગુણી થાઓ, બહુ સત્વ ગુણી થયા તમારા પ્લેન લઈ જશે લોકો, થોડાક તમો ગુણી થાઓ તો અમે જવાબ આપી શકો. સત્વ ગુણી તો થયા નહીં, તમે દુર્બળ થયા, કમજોર થયા. એટલે આ જે બીજો વળાંક આવ્યો, એ બીજા વળાંકમાં જુવાનોને સાધુઓ બનાવ્યા, સાધ્વીઓ બનાવી, એમને ભણાવ્યા, ગણાવ્યા, શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. અને બુદ્ધે કહ્યું, ચરથ ભિક્ષવે બહુજન સુખાય બહુજન હિતાય. હે ભિક્ષુઓ, એક જગ્યાએ પડ્યા ના રહેશો, વિચરણ કરો, વિચરણ કરો, વિચરણ કરો. અને વિચરણના કારણે અડધી દુનિયા બૌદ્ધ ધર્મમાં દાખલ થઈ ગઈ. તમને કદાચ ખબર હોય કે ન હોય, મહંમદ ગજનીનો બાપનો બાપ બૌદ્ધ ધર્મી હતો, બાપનો બાપ બૌદ્ધ ધર્મી હતો, સુભુક્ત ગીન કે એવું કંઈક નામ હતું. અને એ પછી આ બધો જે ઇસ્લામનો પ્રચાર થયો એટલે એ બધું લુપ્ત થઈ ગયું. ત્રીજી જ પેઢી હતો, મહંમદ અલી જિન્ના પણ ત્રીજી પેઢીએ જ મુસ્લિમ હતા. એમના જિન્ના જે જીણાભાઈ હતા, એ તો જિન્ના ઉર્દુ વાળો એ શબ્દ બનાવ્યો. મૂળ શબ્દ તો ઝીણા છે, ગુજરાતીનો શબ્દ છે ઝીણા. આ ભૂટો શબ્દ ઉર્દુ વાળાએ બનાવ્યો, મૂળ શબ્દ ભૂતો છે. આજે પણ કાઠિયાવાડમાં લુવાણા વાણિયા ઘણાની અટક ભૂતો છે, પણ એ ભૂતોનું અંગ્રેજી, અંગ્રેજીનું ઉર્દુ, ફારસી થતા થતા ભૂટો થઈ ગયું. પેલા ઝીણા હતા, ત્રીજી પેઢીની અટક હતી. એટલે આ પ્રચાર આખી દુનિયામાં ફેલાયો. પહેલી વાર સંન્યાસી છે એ 75 વર્ષનો નહીં પણ 18 વર્ષનો, 20 વર્ષનો, 25 વર્ષનો, અને એક સંદેશ, એક મેસેજ લઈ અને એ દુનિયામાં ફરે છે. આપણા ત્યાં શું હતું, ધર્મનું આખું, ધર્મની પૂરી જવાબદારી બ્રાહ્મણો પાસે હતી. બ્રાહ્મણો પાસે, કાશીના પંડિતો, જ્યાંના ત્યાંના પંડિતો, બ્રહ્મ વાક્યમ જનાર્દન, સાધુ સંન્યાસી પાસે નહીં. એ તો માત્ર મોક્ષનો માર્ગી હતો. પણ હું તમારા આગળ બહુ વધારે ચર્ચા નહીં કરું, મારે જે મુદ્દો કહેવાનો છે એ ના રહી જાય એટલા માટે. પણ તમને થોડો ખ્યાલ આવે કે આ વળાંક આપણે કેટલો કેટલો ક્યાં ક્યાંથી લીધો છે. અને એ બૌદ્ધ સાધુઓ, શ્રવણ સાધુઓની જે આપણા ઉપર અસર થઈ, એમાંથી એક નવું વાક્ય આપણે શરૂ કર્યું. યદ હરે એવ વિરજેત, તદ હરે એવ પ્રવ્રજેત, ગૃહાદ્વા વનાદ્વા. આ વિકલ્પ આવ્યો, જે દિવસે વૈરાગ્ય થાય તે દિવસે પ્રવૃજ્ય ગ્રહણ કરો. પછી એક વનમાંથી કરો કે ઘરમાંથી કરો, નાની ઉંમરમાંથી કરો કે ગમે તેઓ. અને આપણા ત્યાં પણ નાની ઉંમરના સાધુઓ થવા લાગ્યા. પહેલા નાની ઉંમરના સાધુઓ નતા થતા પેલા, ને કારણ કે સ્પર્ધા છે, અને સ્પર્ધામાં જે કામ એમણે કર્યું ને એની, એનું ફળ એમને મળ્યું, બહુ સારું ફળ મળ્યું. પ્રચારની દુનિયા છે, તમે નિર્મા 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 સવારથી સાંજ સુધી કર્યા કરો, એટલે પછી તમે બીજી સારામાં સારી કોઈ પાવડર હોય એ લોકો ના લે, એ જ લે, પેલો જ માગે. ચારની દુનિયા છે. એટલે આ બીજો વળાંક આવ્યો. ત્રીજો વળાંક જે છે એ તમને કદાચ જાણીને નવાઈ લાગશે, એ ગીતાનો છે. ગીતામાં વારંવાર સંન્યાસનું ચર્ચા કરી, સંન્યાસની વારંવાર, બીજા અધ્યાયથી જ શરૂ થઈ ગઈ છે. એમ તો પહેલા અધ્યાયથી જ કહીએ તોય ચાલે, કારણ કે અર્જુનને સંન્યાસ લેવો છે અને યુદ્ધના ટાઈમે સંન્યાસ લેવો છે. બધા શસ્ત્રો ખખડી ચૂક્યા છે ને પેલો, કે ના મારે આ યુદ્ધ નથી કરવું, આટલી મોટી હિંસા, આટલું મોટું પાપ, આ બધા 18 અક્ષોહિણીને મારી નાખવા, બહેતર છે કે એના કરતા હું ભિક્ષા માગીને જીવું, હું ભીખ માગીશ, પાંચ ઘરની ભિક્ષા કરી, સંન્યાસી થઈ જઈશ, મારે આ યુદ્ધ નથી કરવું. પહેલો અધ્યાય છે ને, અને બીજો અધ્યાયના થોડાક શ્લોકો છે. ગાંધીજી એની ટીકા નથી કરી, અને બીજા ઘણા લોકોએ એને મહત્વહીન સમજીને છોડી દીધો છે, પણ મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો છે. કૃષ્ણ કે છે યુદ્ધ કરવું જ પડશે, જો આ બેનો ડિફરન્સ જો. અશોક કે છે મારે યુદ્ધ કરવું છે, બૌદ્ધ ભિક્ષુ મળ્યો એને કહ્યું કે શસ્ત્ર છોડી દે, યુદ્ધ નહીં કરવાની, હિંસા નહીં કરવાની, અને અશોકે શસ્ત્ર છોડી દીધું. બુદ્ધમ શરણં ગચ્છામી, ધમ્મમ શરણં ગચ્છામી, સંઘમ શરણં ગચ્છામી. બહુ જોરથી શરૂઆત થઈ ગઈ. પેલા એ પ્રેરણા આપી, આ લોહી વહાવીને તું કરીશ શસ્ત્ર ત્યાગ. પણ એ
અર્જુને આપોઆપ શસ્ત્ર ત્યાગ કર્યા છે, ધનુષ બાણ છોડી દીધા છે. ના યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણીમ બભૂવઃ, ચૂપચાપ બેસી ગયો પાછળના ભાગમાં જઈને. અને કૃષ્ણ કે છે યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. આ બેમાં ડિફરન્સ, બેમાં ફરક છે. કેમ યુદ્ધ કર? એટલા માટે યુદ્ધ કર કે ધર્મની સ્થાપના માટે. જો તું યુદ્ધ નહીં કરે તો હજાર હજાર દ્રૌપદીઓના વાળ ખેંચાતા રહેશે. ક્ષમા હોય પણ જેને પશ્ચાતાપ હોય એને ક્ષમા હોય, જેને પશ્ચાતાપ ન હોય એને જો તમે ક્ષમા કરશો તો તમે અનર્થને ઉત્તેજન આપો છો. ફરી ફરીને એ અનર્થો થયા કરવાના છે. કાં તો તમે લાચાર છો ને કાં તો તમે ગેરમાર્ગે દોરાયેલા છો. અપરાધીને દંડ દેવો જ જોઈએ. અને છતાં કૃષ્ણ વારંવાર સંન્યાસની ચર્ચા કરે છે. તમે જોજો, હું તમને ભલામણ કરું છું, ગીતા વાંચજો. કર્મ સંન્યાસ યોગ, કર્મફલ સંન્યાસ, મોક્ષ સંન્યાસ. કોને સંન્યાસ કહેવો? એટલે કે છે, બહુ સુંદર વાત લખી છે, જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ શુભા શુભ પરિત્યાગી ભક્તિમાન મે પ્રિયો નર. અર્જુન, એને તું નિત્ય સંન્યાસી સમજજે, જે કોઈનો દ્વેષ નથી કરતો ને જે કોઈની પાસેથી યાચના નથી કરતો, અપેક્ષા નથી રાખતો. ગીતાનો સંન્યાસ ગુણલક્ષી સંન્યાસ છે. ગુણલક્ષી એટલે તમે પાટલૂન પહેરીને પણ ગીતાના સંન્યાસી થઈ શકો. જ્ઞેયસ નિત્ય સંન્યાસી, અર્જુન એ રોજ સંન્યાસી છે. યો ન દ્વેષ્ટિ, જે કોઈનો દ્વેષ નથી કરતો. ન કાંક્ષતિ, જે કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતો. છઠ્ઠા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો, અનાશ્રિત કર્મ ફલં કાર્યં કર્મ કરોતિ ય સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. છઠ્ઠો અધ્યાય જોજો. અર્જુન જે અનાસક્તિથી કર્તવ્ય કર્મોને કરે છે, અનાશ્રિત કર્મ ફલં કાર્યં કર્મ, એને તું સંન્યાસી ન સમજ. ભગવદ્ ગીતામાં ઠેઠ 18મા અધ્યાય સુધી તમે જોજો, વારંવાર સંન્યાસની ચર્ચા છે. પણ એ ગુણલક્ષી છે અને એટલા માટે એક બહુ મોટી ક્રાંતિ છે. એ સંન્યાસ એ વસ્ત્રોથી નથી આવતો, એ આચરણોથી આવે છે. જે દિવસે મને દીક્ષા આપેલી મને યાદ છે, મારા ગુરુએ મને કહેલું કે દેખ સચ્ચિદાનંદ, સંન્યાસ કોઈ વસ્ત્ર મેં નહીં હૈ કે કોઈ ખૂંટી ઉપર સે ઉતાર કે પહેન લિયા ઓર સંન્યાસી બન ગયે. સંન્યાસ તો જિંદગી કી ચીજ હૈ. ખાલી વસ્ત્રોથી જો સંન્યાસ આવતો હોય તો તું અહંકારી થઈ જઈશ, કોઈને હાથ નહીં જોડે, કોઈને પગે નહીં લાગે, કારણ કે તને એમ થયા કરશે કે હું કંઈક છું, હું કંઈક છું. માટે સંન્યાસ તો જિંદગી ભરની વસ્તુ છે. આ ત્રીજી વસ્તુથી પણ માફ કરજો, આપણે ગૂંચવાયેલી પ્રજા છીએ, ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રમાં. અને એટલી ગૂંચવાયેલી છીએ, એક આમ બોલે છે ને એક આમ બોલે છે ને એક આમ બોલે. ભગવદ ગીતામાં ઠેઠ 18મા અધ્યાય સુધી તમે જોજો, વારંવાર સંન્યાસની ચર્ચા છે. પણ એ ગુણલક્ષી છે અને એટલા માટે એક બહુ મોટી ક્રાંતિ છે. એ સંન્યાસ એ વસ્ત્રોથી નથી આવતો, એ આચરણોથી આવે છે. જે દિવસે મને દીક્ષા આપેલી મને યાદ છે, મારા ગુરુએ મને કહેલું કે દેખ સચ્ચિદાનંદ, સંન્યાસ કોઈ વસ્ત્ર મેં નહીં હૈ કે કોઈ ખૂંટી ઉપર સે ઉતાર કે પહેન લિયા ઓર સંન્યાસી બન ગયે. સંન્યાસ તો જિંદગી કી ચીજ હૈ. ખાલી વસ્ત્રોથી જો સંન્યાસ આવતો હોય તો તું અહંકારી થઈ જઈશ, કોઈને હાથ નહીં જોડે, કોઈને પગે નહીં લાગે, કારણ કે તને એમ થયા કરશે કે હું કંઈક છું, હું કંઈક છું. માટે સંન્યાસ તો જિંદગી ભરની વસ્તુ છે. આ ત્રીજી વસ્તુ હતી પણ માફ કરજો, આપણે ગૂંચવાયેલી પ્રજા છીએ, ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રમાં. અને એટલી ગૂંચવાયેલી છીએ, એક આમ બોલે છે ને એક આમ બોલે છે ને એક આમ બોલે છે ને એક આમ બોલે છે. સારું છે, એથી ઘણા વિચારોની છૂટ છે, એ બધું સારું છે. પણ એમાં સામાન્ય જે વિચાર વિનાની પ્રજા છે ને, એ તો બધી ચૂથી ગઈ, વિચાર ગૂંચવાઈ ગઈ છે. ત્યારે વિવેકાનંદે એક ચોથો સંન્યાસ આપ્યો. વિવેકાનંદનો જે સંન્યાસ છે એ ચોથો મોટો વળાંક છે અને એ વળાંકના મૂળને પણ સમજવા જેવું છે. રામકૃષ્ણ પરમહંસ સંન્યાસી નતા. આજે જોકે ઘણા એમના ચિત્રોમાં ભગવાન વસ્ત્રો એમને પહેરાવેલા બતાવે છે. શારદામણી દેવી એમના પત્ની હતા અને એમણે પત્નીનો ત્યાગ નહોતો કર્યો. હા,
પતિ પત્નીના બંનેના સંબંધોમાં ઘણી ઊંચાઈ હતી, ઘણી દિવ્યતા હતી, ઘણી ભવ્યતા હતી. પણ રામકૃષ્ણ તો કાલી મંદિરના પૂજારી હતા અને પૂજા કરતા 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 એમને સમાધિ થઈ જતી, ભાવાતિરેક થઈ જતો, અને જ્યારે એ બોલવા બેસતા ત્યારે એટલું બધું સ્પષ્ટ અને એટલું સચોટ બોલતા કે મોટા મોટા બેરિસ્ટરો એને નોંધ લેતા. આ અભણ માણસ છે, કેશવચંદ્ર સેન બેરિસ્ટર છે, આમ જોઈને એ જે બોલે એને લખ્યા કરે છે. હું તમને ભલામણ કરું છું, રામકૃષ્ણને પણ જરૂર વાંચજો. તમે ભલે ગમે તે સંપ્રદાયના હો, રોકડિયો જવાબ, પ્રશ્ન પૂછ્યો ને એક જવાબ હાજર, રોકડિયો જવાબ. કેશવચંદ્ર પૂછે છે, એવું શું કારણ છે મોસાઈ, અમારે જયારે પ્રવચન કરવું હોય છે તો 8-10 દિવસ પહેલેથી એની તૈયારી કરીએ છીએ, એક કલાક બોલવા માટે કેટલી કાપલીઓ, કેટલા કોટેશન, કેટલી બધી તૈયારી, બધું તૈયાર કરીને બધું લઈને જઈએ છીએ અને વારા ફરતી જોતા જઈએ, બોલતા જઈએ. અને તમે જયારે બોલો છો તો કશી તૈયારી વિના, કોઈ પણ પ્રકારની તૈયારી વિના ધડ 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 ધડ, આનું કારણ શું છે? રામકૃષ્ણે જવાબ આપ્યો, બહુ સરસ જવાબ આપ્યો. એને કહ્યું, જુઓ ગીધ પક્ષી છે ને ઊંચામાં ઊંચું ઉડે છે, એટલી ઊંચાઈએ ઉડ્યા પછી પણ એની નજર કોઈ મડદા ઉપર હોય છે, કોઈ કોવાતું મડદું હોય એના ઉપર એની નજર હોય છે. એમ તમે વિદ્વાનો, તમે પ્રોફેસરો બહુ ઊંચા ઉડો, પણ તમારી નજર છે ને એ સંસારમાં છે, અને એટલા માટે તમે જે પરાવાણી હોય એ પરાવાણી તમારામાં જાગતી નથી. મારે ઉપનિષદમાં કહ્યું છે કે માણસને પરાવાણી જાગે અને પરાવાણી પોતે શાસ્ત્ર બની જાય. ભલે ઊંચે ઓછા ઓડો, ભલે નીચારો, પણ દ્રષ્ટિ ઊંચી રાખો. જો દ્રષ્ટિ ઊંચી રાખશો તો તમારે કોઈ તૈયારી નહીં કરવી. રામકૃષ્ણ એટલે રામકૃષ્ણ છે. અને રામકૃષ્ણે તોતાપુરી પાસેથી યોગની દીક્ષા લીધી. ત્યાં ગંગાસાગરની યાત્રા કરવા માટે ઘણા સાધુ સંન્યાસીઓ આવે અને દક્ષિણેશ્વર મઠના પ્રાંગણમાં ઘણા લોકો ઉતારો કરે રે, એમાં કોઈ તોતાપુરી આવેલા. અને તોતાપુરી પાસે ગયા અને કહ્યું કે મને સમાધિ થતી નથી બરાબર. કાચનો એક ટુકડો લઈને તોતાપુરી અહીં બરાબર જોરથી થોડો ઘસ્યો અને સમાધિસ્થ થઈ ગયા. આ કથા છે. એટલે પુરી નામા થયા. શંકરાચાર્યના જે 10 નામ એમાંનું એક પુરી નામ, આ તોતાપુરી એને આદ્ય ગુરુ માન્યા. બાકી રામકૃષ્ણ સંન્યાસી નતા, બાકી આમ સંન્યાસી હતા. હજુ વધારે વાત કહું, વિવેકાનંદે રામકૃષ્ણજીના દેવ થયા પછી સંન્યાસ લીધો. એમની હયાતીમાં નહીં, હયાતીમાં નરેન્દ્ર હતા, નરેન્દ્ર દત્ત હતા, કાયસ્થ હતા. પણ રામકૃષ્ણ પરમહંસ દેવ થયા પછી કેટલાક યુવાનોએ, જે એમના ખાસ નજીકના હતા, એમણે કહ્યું કે આ ગુરુજી તો દેવ થયા પણ આપણે એમના મેસેજને આગળ વધારવો જોઈએ. કેટલાક લોકોએ વસ્ત્રો પહેર્યા અને ત્યારે વિવેકાનંદનું જે પહેલું નામ છે એ સચ્ચિદાનંદ રાખ્યું. વિવેકાનંદ નામ તો અમેરિકા જતી વખતે રાખ્યું, એમનું નામ સચ્ચિદાનંદ. અને એ સચ્ચિદાનંદ છે એ બંગાળ છોડીને પછી ભ્રમણ કરવા લાગ્યા. મૂળ મુદ્દો કહી દઉં, ચોથો વળાંક કેમ આવ્યો. રામકૃષ્ણે નરેન્દ્રને કહ્યું, નરેન હું તને ક્રિયાત્મક વેદાંત શીખવાડું. અમારે ત્યાં વેદાંતના બે રૂપ છે, એક થિયરિકલ વેદાંત છે, એક ક્રિયાત્મક વેદાંત છે. થિયરિકલ વેદાંતમાં શું છે કે આ જગત છે જ નહીં, હું પોતે જ બ્રહ્મરૂપ છું, કશું જ નથી, આ થિયરિકલ વેદાંત છે. રામકૃષ્ણે કહ્યું, હું તને ક્રિયાત્મક વેદાંત શીખવાડું છું. અને એ વેદાંત છે, પહેલો એનો પહેલો એકડો છે, પેટ ભર. જે માણસ ભૂખ્યા છે એને પેટ ભર, જે રોગી છે એને દવા દે, અને જે અજ્ઞાની છે એને જ્ઞાન દે. આ ત્રિસૂત્રી ક્રિયાત્મક વેદાંત છે. વિવેકાનંદમાં પરિવર્તન કેમ આવ્યું? બાકી અમારે ત્યાં બધા પહેલા થાય, આત્મા સિવાય બીજી વાત જ ના કરે. આત્મા ખાતો નથી, આત્મા આવતો નથી, આત્મા જતો નથી, આત્મા આવો છે, આત્મા તેવો છે, આત્મા જ આત્મા. પણ ભાઈ આ લોકો ભૂખે મરે છે એ શું? એ બધા પૂર્વના કર્મ છે, સૌ પોતપોતાના પૂર્વના કર્મ ભોગવે છે. પ્રશ્નને અડવાનું નહીં, એનું નામ સંન્યાસ થયું. પ્રશ્નો ઉકેલનારા ઉકેલે, એટલે આપણે ભિક્ષા કરો અને આનંદથી રહો. પ્રશ્નોમાં પડશો તો ઉપાધિમાં.
એને એને ઝંઝટ માનવામાં આવી, પ્રપંચ માનવામાં આવ્યો, જંજાળ માનવામાં આવ્યો. આ ત્રિસૂત્રી જે વેદાંત છે રામકૃષ્ણનું આપેલું છે, તમને કોઈને ખબર હોય કે ન હોય. વિવેકાનંદ વેદાંત ભણવા માટે ઋષિકેશ આવ્યા અને કૈલાસ આશ્રમમાં ધનરાજગીરીજીનો આશ્રમ ને ત્યાં રોકાયા અને ત્યાં રહીને એમને વેદાંતનું અધ્યયન કર્યું. કોઈ વાર તમે ઋષિકેશ જાઓ તો કૈલાસ આશ્રમ છે જોવા જેવો છે, એ પરંપરાથી આજે પણ વેદાંત ભણાવડાવે છે. અને પછી એમણે ભ્રમણ શરૂ કર્યું. અમારે તો એક નિયમ છે કે જો બેઠે સો પૂરા ઓર ઘૂમે સો પૂરા, જેણે ભ્રમણ નથી કર્યું એ કદી સાચો સાધુ ના થઈ શકે. તમે ભ્રમણ તો કરી જુઓ, કોઈ જગ્યાએ માન મળે, કોઈ જગ્યાએ અપમાન મળે, જોતાની સાથે જ હા 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 એવો તિરસ્કાર, એવું અપમાન મળે, ખાવાનું મળે ના મળે, ઊંઘવાનું મળે ના મળે, નાવાનું મળે ના મળે.